સુપર ગોલ્ડ સર્કસ આવી ગયું છે આપણા ભરૂચમાં. ભરૂચમાં આવી ગયું છે સુપર ગોલ્ડ સર્કસ, બીટી મિલ કમ્પાઉન્ડ 5 બત્તી. ચાલો જોવા, સર્કસ જોવા ચાલો. 20/9/2018 થી ચાલુ અને શરૂ થઈ ચૂકી છે. રોજના 3 ખેલ. પહેલો ખેલ બપોરે 3:30 વાગે, બીજો ખેલ સાંજે 6:30 વાગે અને ત્રીજો ખેલ રાત્રે 9:30 વાગે. રશિયન અને કોરિયન સર્કસ ખેલો સાથે આપણા ભરૂચમાં પહેલી જ વાર અને પહેલી જ વખત સુપર ગોલ્ડ સર્કસ. રોજના 3 ખેલ. પહેલો ખેલ બપોરે 3:30 વાગે, બીજો ખેલ સાંજે 6:30 વાગે અને ત્રીજો ખેલ રાત્રે 9:30 વાગે. રશિયન કોરિયન સર્કસ ખેલો સાથે આપણા ભરૂચમાં પહેલી જ વાર. ચાલો જોવા, બીટી મિલ કમ્પાઉન્ડ 5 બત્તી ભરૂચ, સુપર ગોલ્ડ સર્કસ આવી ગયું છે આપણા ભરૂચમાં. ચાલો જોવા, સુપર ગોલ્ડ સર્કસ ચાલો જોવા આવી ગયું છે આપણા ભરૂચમાં. બીટી મિલ કમ્પાઉન્ડ 5 બત્તી ભરૂચ, સુપર ગોલ્ડ સર્કસ ચાલુ અને શરૂ છે. ચાલો જોવા આપણા ભરૂચ શહેરમાં સુપર ગોલ્ડ સર્કસ. ચાલો જોવા બીટી મિલ કમ્પાઉન્ડ 5 બત્તી ભરૂચ. મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ભરૂચના ખ્યાતનામ ડોક્ટરોની સેવા ઓર્કિડ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં, જેમાં ફિઝિશિયન તરીકે ડોક્ટર કેતન દોશી, ડોક્ટર ઇરફાન પટેલ, જનરલ સર્જનમાં ડોક્ટર હસમુખ ગઢવી, ડોક્ટર રશ્મિકાંત ચૌધરી, ઓર્થોસર્જન તરીકે ડોક્ટર અમિત બોબડે, ડોક્ટર જે કે ખાખરોડિયા તથા ડોક્ટર સુનિલ નાગરાણી, સ્ત્રી રોગના નિષ્ણાત ડોક્ટર માયા રાઠોડ, ડોક્ટર ચિંતન ઠક્કર તથા આરતીબેન શ્રોફ, બાળ રોગના નિષ્ણાત ડોક્ટર પ્રજ્ઞેશ કટારિયાની સેવાઓ ઉપલબ્ધ. ખાસ દર ગુરુવારે નીચે જણાવેલા ડોક્ટર્સની તપાસ ફ્રીમાં રહેશે. આ ઉપરાંત સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની પણ સેવાઓ સપ્તાહના વિવિધ દિવસોમાં મળશે. હોસ્પિટલની ઉપલબ્ધ સુવિધાઓમાં કેશલેસ ફેસિલિટી માટે તમામ અગ્રીમ ઇન્સ્યોરન્સ કંપની સાથે ટાયઅપ. ભરૂચ સિટી માટે 24 કલાક એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ. ઓર્કિડ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, બ્લુ ચીપ કોમ્પ્લેક્સ, રિલાયન્સ મોલની સામે, શેવાશ્રમ રોડ, ભરૂચ. ફોન નંબર 02642261108, 262108. મોબાઈલ નંબર 7211236833. કૃષ્ણા ઇલેક્ટ્રોનિક્સ. ઇલેક્ટ્રોનિક્સને દુનિયામાં વિશ્વસનીય સ્થળ એટલે શ્રી કૃષ્ણા ઇલેક્ટ્રોનિક્સ. અમારે ત્યાં સેમસંગ, ફિલિપ્સ, લોઇડ વગેરે જેવી વિશ્વ પ્રસિદ્ધ કંપનીના LED, LCD, પ્લાઝ્માની મનમોહક વિશાળ શ્રેણી, તેમજ કલર ટીવીમાં પણ 1 થી 1 ચડિયાતા ટીવી સેટની શ્રેણી ઉપલબ્ધ છે. આ ઉપરાંત સ્ત્રીઓની સુવિધા માટે ઘરની શોભા વધારતા સેમસંગ અને IFB ફ્રન્ટ લોડેડ વોશિંગ મશીન તથા સેમસંગના ડિજિટલ કેમેરા અને કલરમાં ફ્રીઝ, તેમજ હોમ એપ્લાયન્સીસની અનેક ચીજવસ્તુઓ જેમાં મહારાજા અને ફિલિપ્સના મિક્સર તથા સેમસંગ અને IFB માઇક્રોવેવ ઓવન અને નટરાજ તથા યુનોવાની ઘરઘંટી, ફિલિપ્સ FND સેમસંગના DVD પ્લેયર, હોમ થિયેટર સિસ્ટમ તથા સેમસંગ, લોઇડ, પેનાસોનિકના એર કન્ડિશન, યુરો પોપ સ્કેન, તેમજ અમારું પોતાનું પેરેડાઇઝ RO જોવા તથા લેવા અચૂક પધારો. અને હા, ઓફર ફક્ત દિવાળી સુધી જ. સ્થળ કૃષ્ણા ઇલેક્ટ્રોનિક્સ. વડોદરામાં વર્ષોથી જાણીતા અને પ્રખ્યાત એવા સાઈ કેટરર્સ હવે આપણા ભરૂચ આંગણે એમનો સ્વાદ પીરસવા આવી ચૂક્યા છે. ભરૂચની સ્વાદ પ્રેમી જનતા માટે સ્વાદિષ્ટ વાનગીઓ જેવી કે ગુજરાતી, પંજાબી, ચાઇનીઝ તથા સ્વાદિષ્ટ પ્રેમીઓ ને મન ભાવે તેવી વાનગીઓ તો ખરી જ.
અને હા, આપના શુભ પ્રસંગોનો પણ ઓર્ડર લેવામાં આવશે. તો આજે જ સંપર્ક કરો સાંઈ કેટરર્સ, 12 મેકતુત લેન કોમ્પાઉન્ડ, સીએનજી પંપની પાછળ, ભુલાવ રોડ, ભરૂચ. મોબાઈલ નંબર 9824064575. નમસ્કાર, સમાચાર ઇન ભરૂચમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. આજના મુખ્ય સમાચાર. દિવાળી પર્વએ ઘર આંગણે રંગોળી પાડવાનો મહિમા રહેલો છે, ત્યારે ભરૂચમાં કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા દત્તાત્રેય ભગવાનના અવતાર એવા શ્રી નૃ શ્રી સરસ્વતી સ્વામીની રંગોળીએ ભારે આકર્ષણ જમાવી દીધું. ભરૂચ સાંસદનો બીજેપી પ્રદેશ મોવડી મંડળને એક પત્ર લખવામાં આવ્યો છે. મનસુખભાઈ વસાવાએ લખેલા પત્રમાં ભારતસિંહને ટેકો જાહેર કર્યો છે. દિવાળી પર્વએ ઘર આંગણે રંગોળી પાડવાનો મહિમા રહેલો છે, ત્યારે ભરૂચમાં
કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા દત્તાત્રેય ભગવાનના અવતાર એવા શ્રી નો શ્રી સરસ્વતી સ્વામીની રંગોળીએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર આવેલ આકાશગંગા સોસાયટી ખાતે રહેતા સંગીતાબેન આશીષભાઈ ભાટિયાએ પોતાના ઘર આંગણે જ દત્તાત્રેય ભગવાનના અવતાર એવા શ્રી નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજની વિશાળ રંગોળી બનાવી ભારે આકર્ષણ જમાવ્યું હતું. હું દર વર્ષે ભગવાનની રંગોળી પાડી અને નવા વર્ષનું સ્વાગત કરું છું. તો આ વર્ષે મેં નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજ, જે દત્તાત્રેય ભગવાનના અવતાર છે, તેમની રંગોળી કરી છે. અને આ રંગોળી કરતાં મને લગભગ 10-12 કલાકનો સમય લાગ્યો છે. તો સેવાશ્રમ રોડ ઉપરની જ રૂંગટા આંખની હોસ્પિટલ નજીક રહેતા બંકિમભાઈ મજમુદારના ઘર આંગણે ગોવિંદભાઈ પટેલે દિવાળી નિમિત્તે હાલમાં કેવડિયા ખાતે 182 મીટરની વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભ પટેલની પ્રતિમાના સ્ટેચ્યુ ઓફ યુનિટીની રંગોળી બનાવી ભારે આકર્ષણ જમાવ્યું છે. દિવાળી અને નવા વર્ષના દિવસે લોકો પોતાના ઘર આંગણે વિવિધ રંગોળી બનાવી ભારતીય સંસ્કૃતિને જાળવી રાખી પ્રકાશ પર્વની ઉજવણી કરી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ પટેલની રંગોળીનું જે અહીંયા ચિત્ર દોરવામાં આવ્યું છે, એ સૌથી પહેલાં અમને બંકિમભાઈ સાહેબે મને ઓર્ડર આપ્યો અને એમને કીધું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું જે પ્રતિમા છે એનું ચિત્ર રંગોળીમાં દોરવાનું છે. ત્યારે મેં એમને હા પાડી અને રંગોળીની શરૂઆત મેં કરી. ભરૂચ સાંસદનો બીજેપી પ્રદેશ મોવડી મંડળને એક પત્ર લખવામાં આવ્યો છે. મનસુખભાઈ વસાવાએ લખેલા પત્રમાં ભારતસિંહને ટેકો જાહેર કર્યો છે. આગામી લોકસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ અત્યારથી શરૂ થઈ ગઈ છે. ભાજપા અને કોંગ્રેસ પાર્ટીમાં ચૂંટણી લડવા અને ટિકિટ મેળવવા ઉમેદવારોમાં એક તરફ હોડ જામી રહી છે, ત્યારે બીજી તરફ ભરૂચ લોકસભા બેઠક પર સતત 5 ટર્મથી ચૂંટાતા ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવા આ વખતે 6ઠી ટર્મ ચૂંટણી નહીં લડે તેવા સંકેતો ખુદ મનસુખ વસાવાએ જ આપ્યા છે. આખા બોલા અને તેજાબી ભાષણ માટે જાણીતા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વર્તમાન સાંસદ મનસુખ વસાવાએ મુલાકાતમાં જણાવ્યું કે આ વખતની લોકસભાની ચૂંટણી માટે મેં સામે ચાલીને નહીં લડવાનું ગુજરાત પ્રદેશના મોવડી મંડળ સમક્ષ વાત મૂકી છે. તેમની જગ્યાએ ગુજરાત પ્રદેશના મહામંત્રી ભારતસિંહ પરમારના નામને ખુદ મનસુખ વસાવાએ ટેકો આપ્યો છે. તેઓએ જણાવ્યું છે કે ભરૂચની મહત્વની બેઠક છેલ્લા 5 ટર્મથી ભાજપને મળતી રહી છે. આ વખતે 6ઠી વખત પણ ભાજપ જીતે એવા પ્રયાસો કરવાના છે. આ માટે બેઠક પર જીતી શકે તેવા અને પાર્ટીમાં મને અને સર્વને મંજૂર હોય એવા ઉમેદવારને સર્વસંમતિથી પસંદગી કરવાની પણ મનસુખ વસાવાએ ભલામણ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ખુદ ભારતસિંહ પરમાર પણ આ ચૂંટણી લડવા ઉત્સુક છે, ત્યારે પસંદગીનો આખરી કળસ કોના પર ઢોળાય છે તે અંગે રાજકીય અટકળો શરૂ થઈ ગઈ છે. તો બીજી તરફ આદિવાસી સમાજમાં પણ એકતાના દર્શન થઈ રહ્યા છે, ત્યારે જોવું એ રહ્યું લોકસભાની ચૂંટણીમાં આદિવાસી સમાજનો ઝંડો ઊંચો રહેશે. નમસ્કાર મિત્રો, દિવાળી નિમિત્તે ચેનલ ઇન તરફથી તમામ દર્શકોને નવા વર્ષની શુભકામનાઓ અને આવનારું નવું વર્ષ તમારા માટે ફળદાય નીવડે એવી શુભેચ્છાઓ. દિવાળી નવા વર્ષના શુભ પ્રસંગે સમગ્ર મારા વડીલો, નવયુવાન મિત્રો, મારી મા બહેનો સમગ્રને નવા વર્ષની અંતકરણપૂર્વક શુભકામના પાઠવું છું. સાથે સાથે સૌ પરિવારની જીવનની અંદર સુખ, શાંતિ, સમૃદ્ધિ, આર્થિક, સામાજિક પ્રગતિ થાય એવી પ્રભુ પાસે હું પ્રાર્થના કરું છું. સૌનો સાથ, સૌનો વિકાસના મંત્રથી સમગ્ર ગુજરાત, સમગ્ર ભારતના લોકોને વિકાસ થાય એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું. નવા વર્ષના પ્રસંગે સૌને મારા નમસ્કાર, વંદન કરું છું. દિવાળી અને નવા વર્ષની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, શુભકામનાઓ. ભગવાન આપને સુખ, શાંતિ, સમૃદ્ધિ, ઐશ્વર્ય અને તંદુરસ્તી આપે એવી શુભકામનાઓ. વિશિંગ યુ અ વેરી હેપી દિવાળી એન્ડ અ પ્રોસ્પરસ ન્યૂ યર. આવનાર દિવસોમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે હું સમગ્ર ભરૂચના નાગરિકોને
ખૂબ શુભેચ્છાઓ આપું છું, સાથે સાથે સલામતી બાબતે પણ અમુક સૂચનો આપવા માગું છું. ખાસ કરીને નાના બાળકો ફાયર એક્ટ્રેકર્સ ફટાકડા ફોડતા હોય છે તો સુપ્રીમ કોર્ટના ગાઈડલાઇન્સ મુજબ ફટાકડા ફોડે, એ સમય મર્યાદામાં ફટાકડા ફોડે અને ફટાકડા ફોડતી વખતે બાળકોનું ધ્યાન રાખે, કોઈ ઈજા ન થાય. ઉપરાંત જ્યારે પણ દિવાળીના તહેવારોમાં કંઈ બહાર જવાનું થાય તો પોતાનો કિંમતી સામાન બેંક લોકર્સ વગેરે યા કોઈ સલામત જગ્યાએ રાખીને જાય, જેથી અવાવરું ઘરોમાં જે રાત્રિની ઘરફોડ ચોરીઓ વગેરે થાય છે એમાંથી પોતાનો કિંમતી મુદ્દા માલ બચાવી શકાય. અમે આ તહેવારો દરમિયાન દિવસે અને રાત્રે લોકોની સલામતી માટે દિવસના ફૂટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ આપ્યું છે. 80% પોલીસ સ્ટાફ મારો રોડ ઉપર છે અત્યારે. રાત્રિના પણ મોર ધેન 80% સ્ટાફ મારો નાઇટ રાઉન્ડમાં નીકળશે. અલ્ટરનેટ ડે તમામ કર્મચારી અધિકારીઓ અલ્ટરનેટ ડે નાઇટ રાઉન્ડ કરી અને લોકોની શાંતિ સલામતી માટે અમે પૂરા પ્રયાસો કરીએ છીએ. ફરી એકવાર તમામ ભરૂચના નગરજનોને દિવાળીની અને નવા વર્ષની શુભકામનાઓ. હમણાં છેલ્લે આજે દિવાળીના દિવસો શરૂ થવાના હોય ત્યારે કે ભાઈ નવું વર્ષ આવતું હોય તો નવા વર્ષની શુભકામનાઓ બધાને પહોંચાડવી જરૂરી છે અને એ પહોંચાડવા માટે માઉથ ટુ માઉથ જઈ શકતા નથી અમે, તો દરેક વ્યક્તિને મળવું એ શક્ય બી નથી. પણ એક આ ઇન ચેનલ છે કે સિટી ચેનલ છે કે નર્મદા ચેનલ છે કે પરિવર્તન ચેનલ છે, તે ઇલેક્ટ્રોનિક મીડિયા જે છે તે અમારા દિલની લાગણી લોકો સુધી પહોંચાડે છે અને દર વર્ષે પહોંચાડે છે, દર તહેવારોની અંદર પહોંચાડે છે. ત્યારે આ જે દિવાળીનું નવું વર્ષ આવી રહેલું છે ત્યારે અમે એવું ઈચ્છીએ કે ભાઈ સુખમય, શાંતિમય અને પ્રગતિકારક નીવડે એવી તમામ ભરૂચ જિલ્લાને, શહેરને અને ગામડાના દરેક તમામ નાગરિકને અમારી દિલથી શુભેચ્છા. તાજા હંમેશા. તાજા હંમેશા. નિયર આઇનોક જાડેશ્વર આઉટલેટ, શોપ નંબર 61, શ્રી રંગ પેલેસ કોમ્પ્લેક્સ, જાડેશ્વર રોડ, ભરૂચ. ફોન નંબર 2277711, મોબાઈલ નંબર 9099053993. ઓપોઝિટ જાડેશ્વર બસ સ્ટોપ આઉટલેટ, શોપ નંબર 6, હરિઓમ કોમ્પ્લેક્સ, ઓપોઝિટ જાડેશ્વર બસ સ્ટોપ, ભરૂચ. ફોન નંબર 02642231231, 9099053998.
ઓર્કિડ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ ભરૂચના ખ્યાતનામ ડોક્ટરોની સેવા ઓર્કિડ મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં, જેમાં ફિઝિશિયન તરીકે ડોક્ટર કેતન દોશી, ડોક્ટર ઇરફાન પટેલ, જનરલ સર્જનમાં ડોક્ટર હસમુખ ગઢવી, ડોક્ટર રશ્મિકાંત ચૌધરી, ઓર્થો સર્જન તરીકે ડોક્ટર અમિત બોબડે, ડોક્ટર જે કે ખાખરોડિયા તથા ડોક્ટર સુનિલ નાગરાણી, સ્ત્રી રોગના નિષ્ણાત ડોક્ટર માયા રાઠોડ, ડોક્ટર ચિંતન ઠક્કર તથા આરતીબેન શ્રોફ, બાળ રોગના નિષ્ણાત ડોક્ટર પ્રજ્ઞેશ કટારિયાની સેવાઓ ઉપલબ્ધ. ખાસ દર ગુરુવારે નીચે જણાવેલા ડોક્ટર્સની તપાસ ફ્રીમાં રહેશે. આ ઉપરાંત સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની પણ સેવાઓ સપ્તાહના વિવિધ દિવસોમાં મળશે. હોસ્પિટલની ઉપલબ્ધ સુવિધાઓમાં કેશલેસ ફેસિલિટી માટે તમામ અગ્રીમ ઇન્સ્યોરન્સ કંપની સાથે ટાયઅપ. ભરૂચ સિટી માટે 24 કલાક એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ. ઓર્કિડ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, બ્લુ ચીપ કોમ્પ્લેક્સ, રિલાયન્સ મોલની સામે, સેવાશ્રમ રોડ, ભરૂચ. ફોન નંબર 02642261108, 262108. મોબાઈલ નંબર 7231236833. કિડઝી કિડ્સ ડેસ્ટિની કિડ્સ વેર. અમારે ત્યાં કિડ્સ વેર ની બધી જાતની વેરાયટી મળી રહેશે. 10% ડિસ્કાઉન્ટ સાથે બેસ્ટ ગિફ્ટ, બેસ્ટ ઓફર. આ ઉપરાંત અમારે ત્યાં દરેક બ્રાન્ડની બેસ્ટ પ્રોડક્ટ, બેસ્ટ સર્વિસ, બેસ્ટ વેરાયટી, બેસ્ટ પ્રાઇસમાં તમામ વસ્તુ ફિક્સ રેટ સાથે મળશે. મુલાકાત લેવા આજે જ સંપર્ક કરો. ચિત્રકૂટ 2, તુલસીધામ 4 રસ્તા, ઓપોઝિટ ICICI બેંક, મહાવીર આઈસ્ક્રીમ પાસે, ઝાડેશ્વર રોડ, ભરૂચ. નવો સ્ટોક જોવા માટે મોબાઈલ નંબર 7228889101 પર વોટ્સઅપ પણ કરી શકો છો. શોરૂમ માટે ફર્નિચર સાથે તૈયાર દુકાન વેચવાની છે. દહેજ બાયપાસ રોડના પ્રાઇમ લોકેશન પર અભ્યુદય કોમ્પ્લેક્સમાં મયુરી શોરૂમની સામે 625 સ્ક્વેર ફીટ બિલ્ડઅપ એરિયા તથા 480 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા ધરાવતી ફર્નિચર સાથેની દુકાન વેચવાની છે. આજે જ સંપર્ક કરો. મોબાઈલ નંબર 9909581243, 9998584125. દિવ્ય જીવન સંઘ સંચાલિત શ્રીમતી LGMS હોસ્પિટલ એન્ડ ICU સેન્ટર ભરૂચ. ડોક્ટર ભાર્ગવ ભાલિયા MBBS MD FCCS કન્સલ્ટન્ટ ફિઝિશિયન, કાર્ડિયોગ્રાફી, ડાયાબિટોલોજીસ્ટ, ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ. સવારે 9 થી 1, સાંજે 4 થી 8. ડોક્ટર પ્રગતિ પ્રજાપતિ MBBS MS ઓબસ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજીસ્ટ, પ્રસૂતિ સ્ત્રી રોગ તથા વંધ્યત્વ નિવારણ નિષ્ણાંત. સવારે 9 થી 1, સાંજે 4 થી 8. દિવ્ય જીવન ફિઝિયોથેરાપી ક્લિનિક. ડોક્ટર ખ્યાતિ એસ ચંદરવાલા, સ્પોન્ડરલાઇઝિસ તથા લકવા, સાંધા, મણકા, ફ્રેક્ચર, વા અને પ્રસૂતિ પહેલા પછીની કસરતોના નિષ્ણાંત. સમય સવારે 10:30 થી 12:30 અને સાંજે 5:30 થી 7:30 તથા રવિવારે બંધ રહેશે. ડોક્ટર ઋષિ ત્રવાડી, BDS, દાંતને લગતા તમામ રોગોના નિષ્ણાંત. 24 કલાક ICU વોર્ડ દ્વારા સારવાર ઉપલબ્ધ તથા તાત્કાલિક સારવાર અને 24 કલાક મેડિકલ સ્ટોરની સુવિધા. અદ્યતન મલ્ટીપેજ મોનિટર્સ અને અનુભવી સ્ટાફ દ્વારા દેખરેખ.
સ્થળ દિવ્ય જીવન સંઘ હોસ્પિટલ, ફળશ્રુતિ નગર, સ્ટેશન રોડ, ભરૂચ. ફોન નંબર 0 26 42 25 24 82. એક દલિત કાર્યકર્તાના મોતના પ્રસંગે કોઈ ભાજપના આગેવાન ન ફરક્યા, જ્યારે ઘાયલ કાર્યકર માટે ખુદ ધારાસભ્ય સહિતના અનેક આગેવાનો હોસ્પિટલ પર દોડી આવ્યા હતા. ભરૂચ જિલ્લામાં ભાજપમાં ચાહિતા અને માનનારા કાર્યકર્તાઓની બોલબાલા જોવા મળે છે. એક તરફ ઇલેક્શનના સમયે કાર્યકર્તાઓને યાદ કરવામાં આવે છે, જ્યારે ઇલેક્શન જીતી ગયા પછી કાર્યકર્તાના મોત જેવા પ્રસંગે પણ સ્થળ પર પહોંચી દિલસોજી પણ પાઠવતા નથી. ત્યારે ભરૂચની લાહોળી ગોડાઉન ખાતે આવેલ નવી વસાહતના રાજેશભાઈ ગોહિલ, કે જે નગરપાલિકાના ઇલેક્શન હોય કે લોકસભા કે પછી વિધાનસભા ઇલેક્શન હોય, રાજેશ ગોહિલ ભાજપના સક્રિય કાર્યકર્તાની ભૂમિકામાં રહેતા હતા. મા કાર્ડનું વિતરણ સહિતના અન્ય નાના મોટા કામોમાં પણ તેમનું કામ અગ્રસ્થાન પર રહેતું, જેથી વસાહતના ઇલેક્શન દરમિયાન તેની બોલબાલા રહેતી. જ્યારે ગત રવિવારના રોજ સવારે તેનો મૃતદેહ નંદલાવ બ્રિજ પાસે આવેલ પેરેડાઇઝ કોમ્પ્લેક્સ ખાતે મળી આવેલ. જો કે આ મોત અંગે શંકાસ્પદ મળેલી લાશ અંગે રહસ્ય ઘૂંટાયેલું જોવા મળેલ છે. જો કે આ અંગે મોતના દુઃખદ પ્રસંગે ભાજપનો એક પણ આગેવાન જોવા મળ્યો ન હતો. જ્યારે બીજી તરફ ધોળે દિવસે તીક્ષ્ણ હથિયાર વડે ભાજપના કાર્યકર્તા મહેશ નિઝામા પર હુમલો થયો હતો. જો કે સદનસીબે તેમનો જીવ બચી ગયો હતો, પણ બીજી તરફ તેમને મોટી જાનહાનિ થઈ હોવાની અહેવાલને પગલે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સિવિલ હોસ્પિટલ ખાતે ધસી આવ્યા હતા, જેથી આ બંને ઘટના સંદર્ભે ભેદભાવ અર્થે ભરૂચ ભાજપના કાર્યકર્તાઓમાં મોટી રોષની લાગણી જોવા મળી રહી છે. જેથી સ્પષ્ટ જણાય આવે છે કે પાર્ટીના કાર્યકર્તાઓ માટે વાલા દવલા તેમજ ચહિતા અને માનનારાઓની નીતિ જોવા મળી રહી છે, જેથી કાર્યકર્તાઓમાં બીજી તરફ રોષ જોવા મળી રહ્યો છે કે ચૂંટણીના સમયે નજદીક આવતા જ કાર્યકર્તાઓને યાદ કરવામાં આવે છે, જ્યારે ચૂંટણી પૂરી થઈ ગયા પછી મોત જેવા દુઃખદ પ્રસંગે આગેવાનો પાસે સ્થળ પર હાજર રહી તેઓને શ્રદ્ધાંજલિ આપવાનો સમય પણ રહેતો નથી. જેથી સક્રિય કાર્યકર્તાઓ વિચારવા મજબૂર બની ગયા છે કે યુઝ એન્ડ થ્રો જેવી સ્થિતિ આ બંને ઘટના દ્વારા જોવા મળી રહી છે, ત્યારે શું રાજેશ ગોહિલ દલિત યુવાન હોવાથી તેના મૃતદેહની, જોકે રાજેશ ગોહિલના મોત પાછળ એક તો પ્રશ્ન છે જ કે તેઓ દલિત હોવાના કારણે કેટલાક ભાજપના આગેવાનો ફરક્યા ન હતા, પરંતુ જાણવા મળેલ માહિતી મુજબ રાજેશભાઈ ગોહિલ કે જેઓના વિસ્તારના વોર્ડમાં ચૂંટણી તાણે જ જીતનાર અને વોર્ડના લોકોની વચ્ચે રહી પ્રચાર બાદ વોર્ડ 7માં ભાજપની 3 બેઠક ઉપર જીત મેળવી હતી. જોવું એ રહ્યું કે દલિતો સાથે અન્યાય કેમ. અંકલેશ્વરના પીડામણ વિસ્તારમાં રહેતા શ્રીપાલ તેજારાજ જૈનના હોય ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગતરોજ તેમના પરિવારનો 7 વર્ષનો દીકરો ક્વીન બપોરના સમયે રમતા રમતા અચાનક ગાયબ થઈ ગયો હતો. પરિવારને પુત્ર ગુમ થયાની જાણ થતા આસપાસના શોધખોળ હાથ ધરી હતી. આસપાસમાં પુત્રની કોઈ ભાળ નહીં મળતા પરિવાર ચિંતિત બન્યો હતો. બાદમાં અંકલેશ્વર રેલવે પોલીસ મથકમાંથી પરિવાર ઉપર ફોન આવ્યો હતો, જેમાં રેલવે પોલીસે જણાવ્યું હતું કે તમારો પુત્ર અહીં સુરક્ષિત છે, આવીને લઈ જાઓ. બાદમાં ક્વીન રેલવે સ્ટેશન સુધી કેવી રીતે પહોંચ્યો તેની તપાસ કરતા એક શખ્સ તેને ફટાકડા આપવાની લાલચે લઈને આવ્યો હતો. બાદમાં તેને માર મારી રેલવે સ્ટેશન ખાતે લઈ આવ્યો હતો, જ્યાં ક્વીન પોલીસને જોઈ જતા પોલીસ પાસે દોડી આવ્યો હતો અને સમગ્ર હકીકત જણાવી હતી. બાળકે જણાવેલી હકીકતના આધારે પોલીસે પણ અનિલ અરવિંદ વસાવા નામના શખ્સની હકીકતના આધારે અટકાયત કરી હતી અને 7 વર્ષના બાળક ક્વીનને પરિવારને સોંપી દીધો હતો. બાળકને ઉઠાવી જનાર શખ્સ અનિલે કયા કારણોસર તેને ઉઠાવી જવાનો પ્રયત્ન કર્યો છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. ચેનલ ઇન ભરૂચ તરફથી અમારા દરેક દર્શક મિત્રોને જે અમારી ચેનલ સોશિયલ મીડિયા પર નિહાળી રહ્યા છે તે બદલ અને અમારા દરેક દર્શક મિત્રોને અને દરેક ઓપરેટર મિત્રોને ચેનલ ઇન ભરૂચ પરિવાર તરફથી દિવાળીની શુભકામના અને નૂતન વર્ષ તમારું શુભદાયી નીવડે તેવી શુભકામના પાઠવીએ છીએ. વિશ યુ હેપી દિવાળી એન્ડ હેપી ન્યૂ યર.
નમસ્કાર, હું પટેલ હેમુબેન અનિલભાઈ, વોર્ડ નંબર 6. દીપાવલી નિમિત્તે હું સર્વે ગામજનોને અને મારા ભરૂચ નગરપાલિકાને શુભેચ્છા પાઠવું છું. નવા વર્ષમાં તમારા સૌના કાર્ય પૂર્ણ સારી રીતના પૂર્ણ થાય અને સૌને પ્રગતિ મળે એવી માતાજીને સહેદિલથી પ્રાર્થના. સંપર્ક કરો ભદ્ર ટ્રાવેલ્સ નો. અમારું સરનામું છે ભદ્ર ટ્રાવેલ્સ, બીજો માર્ગ આંધ્રકુંજ કોમ્પ્લેક્સ, તુલસીધામ, જાડેશ્વર રોડ, ભરૂચ. મોબાઈલ નંબર 9428722222. લુક એટ મી, અમારે ત્યાં મેન્સવેરની દરેક આઈટમ મળી રહેશે, જેમાં દરેક બ્રાન્ડના જીન્સ, હાર્ટ બેકર, મિકી માર્ટિન, જીમી જોર્ડન વગેરે, તથા શર્ટમાં સીકે, ઝારામેન, જેક એન્ડ જોન, કેવિન મિલર, ટ્રિપલ ગાય વગેરે, ટી શર્ટમાં કોલર, રાઉન્ડ નેક, ફૂલ સ્લીવ બધી જ બ્રાન્ડમાં મળી રહેશે. તેમજ સ્પોર્ટ્સવેરમાં ઇમ્પોર્ટેડ ટ્રેક પેન્ટ, શોર્ટ્સ, બરમુંડા, કોટન બોક્સર, કોટન કેપરી, હોઝિયરી આઇટમ, સેન્ડો, સ્પોર્ટ ટી શર્ટ, તેમજ એસેસરીઝમાં બેલ્ટ, પર્સ, ટાઈ, બોટાઈ, સસ્પેન્ડર, પરફ્યુમ, ડિયો સ્પ્રે, રૂમ ફ્રેશનર વગેરે વેરાયટી મળી રહેશે. દરેક સાઇઝના શર્ટ મળશે. અમારે ત્યાં કોટન પેન્ટમાં પણ દરેક વેરાયટી એન્ડ બ્રાન્ડ મળી રહેશે. દરેક વસ્તુમાં ફિક્સ રેટ રાખેલ છે. દિવાળી નિમિત્તે સરપ્રાઇઝ ગિફ્ટ આપવામાં આવશે. તારીખ 18-10-2018 થી 8-11-2018 સુધી અમલમાં છે. તો આજે જ સંપર્ક કરો સીસોડ, સીઆર ચેમ્બર, ફ્રેન્ડ્સ મોબાઈલની બાજુમાં, કોલેજ રોડ, ભરૂચ. ભરૂચ જિલ્લાની સ્વાદપ્રેમી જનતા માટે નંદેલાવ રોડ ચાવજ ખાતે જેકે તવા ફ્રાયનો શુભારંભ થઈ ચૂક્યો છે.
જે કે તવા ફ્રાયમાં વેજ નોનવેજની સ્વાદિષ્ટ વાનગીઓ, નોનવેજમાં ચિકન લોલીપોપ, ચિકન ટિક્કા મસાલા, ચિકન તંદૂરી, મટકા ચિકન, ચિકન અફઘાની, ચિકન તંગડી મસાલા, ચિકન બિરયાની, બંજારા ટિક્કા ચિકન, મલાઈ ટિક્કા ચિકન, ચિકન દાણા, બટર ચિકન, ફ્રાય ફિશ સહિત તવાની તમામ સ્વાદિષ્ટ વાનગીઓ તો ખરી જ. તો વેજની વાનગીઓ પણ ઉપલબ્ધ ખરી, જેવી કે ચાઇનીઝ રાઈસ, નૂડલ સૂપ, મંચુરિયન તથા વેજની તમામ સ્વાદિષ્ટ વાનગીઓ તો ખરી જ. અમારે ત્યાં પાર્સલ સેવા પણ ઉપલબ્ધ છે. તો આજે જ જે કે તવા ફ્રાયની મુલાકાત લો. સ્થળ આયશા રેસિડેન્સી, ચાવજ રોડ, નંદેવાલ, ભરૂચ. મોબાઈલ નંબર 9624342946. દિવાળીની ખરીદીને લઈને શહેરના માર્ગો પર ભારે ભીડ થતા અનેક સ્થળોએ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. દીપાવલીના પર્વ નિમિત્તે ભરૂચમાં ખરીદીની મોસમ જામી છે. બપોરના સમયે ગરમીના વાતાવરણમાં પણ લોકો ધૂમ ખરીદી કરી રહ્યા છે. ખાસ કરીને ભરૂચ નગરના સ્ટેશન રોડ તેમજ સેવાશ્રમ રોડ અને લિંક રોડ પર આવેલી દુકાનોમાં ખરીદીની મોસમ પૂરબહારે ખીલી ઉઠી છે. હોસ્ટેલ ગ્રાઉન્ડમાં આયોજિત ફટાકડા બજારમાં પણ લોકો ખૂબ ઉત્સાહભેર ફટાકડાની ખરીદી કરી રહ્યા છે. ચારે તરફ ખરીદીનો માહોલ ઉભો થયો છે, ત્યારે ભરૂચ નગરમાં હાલ ટ્રાફિકની સમસ્યા પણ ખૂબ જ વકરી રહી છે. સ્ટેશન રોડ, સેવાશ્રમ રોડ અને લિંક રોડ જેવા સામાન્ય દિવસોમાં પણ વાહન વ્યવહારથી ધમધમતા હોય છે, ત્યારે દીપાવલીના દિવસોમાં આ રસ્તા પર વાહન વ્યવહાર ખૂબ જ વધી જતા ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. એટલું જ નહીં પરંતુ ભરૂચ શહેર નગરના શોપિંગ સેન્ટરોમાં પણ પાર્કિંગ માટે અલાયદી વ્યવસ્થા ન હોવાના પગલે ના છૂટકે વાહન ચાલકો સડક પર વાહન મૂકી ખરીદી કરવા જાય છે, જેના પગલે પણ ટ્રાફિક જામની સમસ્યા વધુ સર્જાય છે. ટ્રાફિક પોલીસ કેટલીક જગ્યાએ પહોંચે અને કેટલાક મેમો ફાડે તેવી પરિસ્થિતિનું સર્જન થયું છે. તેમ છતાં હાલના દિવસોમાં આ ટ્રાફિકની સમસ્યા વાહન ચાલકો અને રાહદારીઓને નડી રહી હોવા છતાંય તેની અસર ખરીદી પર વર્તાતી નથી. આગામી દિવાળી અને નવા વર્ષની ભરૂચના તમામ નગરજનોને શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે 4 જાન્યુઆરી 2019થી સ્વચ્છતા સર્વેક્ષણની પણ કામગીરી ચાલુ થનાર છે. હું તમામ શહેરીજનોને વિનંતી કરું છું કે તેઓ સ્વચ્છતા પ્રત્યે પૂરતું ધ્યાન આપે, કચરો આજુબાજુ ક્યાંય નાખે નહીં. નગરપાલિકા દ્વારા જે કચરાના ડોર ટુ ડોર વ્હીકલ છે તેની અંદર જ કચરો નાખવામાં આવે અને તેમના ત્યાં ગંદકીની કોઈપણ ફરિયાદ હોય તો નગરપાલિકામાં કરે, નગરપાલિકા દ્વારા તેનું તાત્કાલિક નિવારણ લાવવામાં આવશે.
અને સ્વચ્છતા સર્વેક્ષણ 2019માં ભરૂચને ઊંચો ક્રમાંક પ્રાપ્ત થાય તે માટે દરેક નગરજનોનો સહયોગ માંગી તમામને પુનઃ દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું. સંવત 2074ની વિદાય સંધ્યાએ અને સંવત 2075ના આગમનની વેળા વચ્ચે ભારતીય સંસ્કૃતિના હિન્દુ પર્વ દીપોત્સવી પ્રસંગે ગયા વિતેલા વર્ષોમાં જે પીડાઓ, યાતનાઓ, વેદનાઓ, હતાશાઓમાંથી બહાર નીકળી આગામી વર્ષ ફળદાયી નીવડે, બધા સફળ થાય અને સાથે સાથે દરેક વિદ્યાર્થીઓ સારો અભ્યાસ કરી પ્રગતિ કરે એવી વિનંતી સાથે ભગવાનને પ્રાર્થના કે આગામી દિવાળી સૌની ઉત્સાહમાં ઉજવાય એમ કર્મઠ વિદ્યાપીઠના ડાયરેક્ટર MH પટેલ તરફથી હું શુભેચ્છા પાઠવું છું. દિવાળીનો પર્વ એટલે પ્રકાશનો પર્વ. આવનારી દિવાળીના દિવસે આપ સૌને હું શુભેચ્છા પાઠવું છું. દરેકના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને વૈભવનો પ્રકાશ ચારો તરફથી ફેલાય એવી હું આશા પણ રાખું છું. અને આપણા ગુજરાતી માટે જ્યારે નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે ત્યારે હું આપના કુટુંબીજનોને, આપને બધાને સુખ શાંતિ મળી રહે એવી પ્રભુ પાસે પણ પ્રાર્થના કરું છું અને આપને શુભેચ્છા પણ પાઠવું છું. મારા અને મારા મામાનીબા પરિવાર તરફથી તમામ દર્શક મિત્રોને દિવાળીની, નૂતન વર્ષની શુભકામનાઓ, શુભેચ્છાઓ. આપનું આવનારું વર્ષ સુખમય, શાંતિમય અને સમૃદ્ધિથી ભરેલું રહે એવી જ અભ્યર્થના. આપને અને આપના પરિવારને નૂતન વર્ષે અભિનંદન, દિવાળીની શુભકામનાઓ. સંવત 2074 પૂર્ણ થયું છે અને સંવત 2075માં આપણે જ્યારે પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે આ દિવાળીના પાવન પર્વને ભરૂચના નગરજનોને ભરૂચ નગરપાલિકા પ્રમુખ તરીકે મારી હાર્દિક શુભેચ્છાઓ. આવનારું દિવાળી પર્વ અને નૂતન વર્ષ અભિનંદન, સાથે સાથે નવા વર્ષમાં નવ ઉમંગ ઉત્સાહ લઈને આવે, આપ સૌની ઈચ્છાઓ પૂર્ણ કરે, સૌનું આરોગ્ય સારું રહે, સૌ સુખમય રહે અને નવ વર્ષ બધાને લાભદાયી નીવડે એવી મારી અને મારી નગરપાલિકા તરફથી સૌને હાર્દિક શુભકામનાઓ. આપ સૌને દીપાવલીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આવનાર નવું વર્ષ સમાજ માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ ભર્યું રહે તેવી નારાયણ વિદ્યાવિહાર પરિવાર તરફથી શુભકામના પાઠવું છું. અને આપ સૌ સ્વચ્છતા, ભાઈચારો અને પ્રગતિના પંથે આગળ વધો તેવી અભ્યર્થના. નવું વર્ષ એટલે ઉત્સાહનું, તરવરાટનું વર્ષ. આંખોમાં સ્નેહ આંજીને દુનિયાને એના કરતાં વધારે નજીક લાવવાનું વર્ષ. આ વર્ષે સંકલ્પો નથી લેવા, પણ લીધેલા સંકલ્પોને પૂરા કરવા છે. નવું વર્ષ જોમ અને થનગણાટ સાથે લઈને આવે છે. નવું વર્ષ કાયમ આપણા રોમ રોમમાં જીવે એવું બને ત્યારે પ્રત્યેક ધબકારો ઉત્સવનો આરાધક બને છે. આવનારું નવું વર્ષ ગીતની જેમ ખુલે અને ગઝલની જેમ ગુંજે, એક મધુર વાતાવરણ રચાય એવી ગાયત્રી સ્કૂલ પરિવાર હૃદય મનથી નવા વર્ષે આપ સૌને શુભેચ્છા પાઠવે છે.
અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. દિવાળી પર્વએ ઘર આંગણે રંગોળી પાડવાનો મહિમા રહેલો છે, ત્યારે ભરૂચમાં કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા દત્તાત્રેય ભગવાનના અવતાર એવા શ્રી નો શ્રી સરસ્વતી સ્વામીની રંગોળીએ ભારે આકર્ષણ જમાવી દીધું. ભરૂચ સાંસદનો બીજેપી પ્રદેશ મોવડી મંડળને એક પત્ર લખવામાં આવ્યો છે. મનસુખભાઈ વસાવાએ લખેલા પત્રમાં ભારતસિંહને ટેકો જાહેર કર્યો છે. તો આ તો અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી સમાચાર ઇન્ફો ટીમને રજા આપશો. નમસ્કાર. ठंडे पानी से नहाना चाहिए. अरे अरे ठंडे पानी से क्यों? अब आ गया है डेल्सन गैस गीजर लॉन्ग लाइफ मॉडल विद 5 इयर्स वारंटी.